સ્ટાર્ટ કરી છેલ્લે આપણે સ્વાધ્યાય 2.2 માં 11 માં દાખલા સુધી જોયું, તો આજે આપણે આગળ સ્ટાર્ટ કરવાનું છે. તો અંદર ધ્યાન આપો. તો સૌપ્રથમ તો આગળ આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.2 માં 12મો દાખલો. તો 12મા દાખલામાં સૌપ્રથમ સમજીએ. તો 12મા દાખલામાં આપણને આપ્યું છે એક જિલ્લામાં, સૌપ્રથમ આપણને એક જિલ્લાની માહિતી આપેલી છે. તો શું આપ્યું છે? એક જિલ્લામાં વરસાદમાં એન બરાબર 10, એટલે કે ટોટલ એન કેટલા આપ્યા છે? 10. ત્યારબાદ આપણે આગળ સમજીએ તો સીઓવી એક્સ વાય બરાબર 30, એક્સ નું પ્રમાણિત વિચલન એટલે એસએક્સ બરાબર 5, એસએક્સ બરાબર 5, અને એસ વાય બરાબર એસ વાય સ્ક્વેર, કારણ કે વિચરણ આપ્યું છે એટલે 144, અને તેથી એસ વાય બરાબર 12. તો આપણે આર એક્સ વાય નું સૂત્ર જોયું. તો આર એક્સ વાય બરાબર આર, સીધો જ દાખલો ગણવાનો છે. સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ ગુણ્યા એસ વાય. તો સીઓવી એક્સ વાય મેળો 30 છેદમાં 5 ગુણ્યા 12, એટલે 30 ના છેદમાં 60. તો આર બરાબર 0.5, 30 ના છેદમાં 60 એટલે આર બરાબર 0.5, સીધો જ તમને કિંમત મળવા પાત્ર થઈ જાય છે. એકદમ આસાન છે. આવી રીતે રકમ બેઠી આપી દીધેલી હશે, ફક્ત સૂત્ર મુજબ કિંમત મૂકતી જવાની છે અને દાખલો ગણવાનો છે. આગળ આપણે આગળ વાત કરીએ તો દાખલા નંબર 13, એક્સ બાર બરાબર 160, વાય બાર બરાબર 55, સિગ્મા એક્સ વાય બરાબર 90,000, એસ એક્સ બરાબર 25, અને એસ વાય બરાબર 10. તો અહીંયા આપણે એન કેટલા લેવાના? તો જો ઉપર આપ્યું છે એન બરાબર 10 વિદ્યાર્થી, એન બરાબર 10 વિદ્યાર્થી, તો આપણે આર એક્સ વાય નું સૂત્ર જોવાનું થશે. તો આર એક્સ વાય બરાબર આર બરાબર, અહીંયા સીધું જ સૂત્ર મૂકવાનું થશે, એક્સ સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય બરાબર. જો આપણે વાત કરીએ તો સિગ્મા એક્સ વાય કેટલા આપ્યા હતા? 90,000 માઇનસ 10 ગુણ્યા 160 ગુણ્યા 55 છેદમાં 10 ગુણ્યા 25 ગુણ્યા 10. તો 90,000 માઇનસ 88,000 2,000 ના છેદમાં 2,500 બરોબર, 2,000 ના છેદમાં કેટલા આવશે? 2,500. આગળ આપણે વાત કરીએ તો 90,000 માઇનસ 80,000 એટલે 2,000 મળ્યા. 2,000 ના છેદમાં 2,500 કરીએ તો આપણે શું કરવાનું થશે? ભાગાકાર કરવાનો થશે. તો ભાગાકાર કરીએ તો સ્ટાર્ટ કરીએ ભાગાકાર. તો 2,000 ભાગ્યા 2,500 એટલે 0.8. આર બરાબર 0.8. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો 14મો દાખલો. પણ 14મામાં આપણને બે દાખલા આપ્યા છે. 14મામાં પહેલા દાખલાની વાત કરી લઈએ તો પહેલા દાખલામાં શું આપ્યું છે? તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર બરાબર 72, સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર બરાબર 32, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર
वाई माइनस वाई बार बराबर कितना आप्या छे 45 पण तो हवे अहीं सीधी ज रकम आपी छे तो सूत्र मूकवानुं आर एक्स वाय बराबर आर तो आर एक्स वाय माटे आर बराबर आपणे शुं लखी शकीए तो के सिग्मा एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार छेदमां वर्गमूळमां सिग्मा एक्स माइनस एक्स बार आखा नो स्क्वेर बीजा वर्गमूळमां सिग्मा वाय माइनस वाय बार आखा नो स्क्वेर तो सिग्मा एक्स माइनस एक्स बार बराबर 45 छेदमां वर्गमूळमां 72 बीजा वर्गमूळमां 32 तो 45 ना छेदमां 72 गुणिया 32 आपणे करीए तो 72 गुणिया 32 एटले वर्गमूळमां 2304 અને 2304 નું આપણે વર્ગમૂળ કરશું એટલે 48 તો r બરાબર 0. ને 45 ભાગ્યા 48 કરીએ એટલે 0.9375 નેક્સ્ટ આપણે વાત કરીએ તો 14માં જ બીજો પ્રશ્ન શું આપ્યો છે એના વિશે સમજીએ n બરાબર 6 સિગ્મા x બરાબર 16 સિગ્મા y બરાબર 51 સિગ્મા xy બરાબર 154 સિગ્મા x નો સ્ક્વેર બરાબર 52 સિગ્મા y નો સ્ક્વેર બરાબર 451 આગળ જો આપણે સમજીએ તો આગળ આપણને આપ્યું છે આર નું સૂત્ર મૂકવાનું છે તો આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય જે રીતે આપણે કાલે સૂત્ર મૂકતા હતા દાખલા ગણતી વખતે એ જ રીતે સૂત્ર અહીંયા મૂકવાનું છે એન ગુણ્યા સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખા નો સ્ક્વેર જ્યારે નીચે એન ગુણ્યા સિગ્મા વાય નો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખા નો સ્ક્વેર આગળ જો આપણે સમજીએ તો એન બરાબર કેટલા આપ્યા છે તો એન બરાબર આપ્યા છે 6 સિગ્મા એક્સ વાય કેટલા આપ્યા છે 16 સોરી સિગ્મા એક્સ વાય આપ્યા છે 154 માઇનસ સિગ્મા એક્સ આપ્યા છે 16 સિગ્મા વાય આપ્યા છે 51 છેદમાં વર્ગમૂળમાં અહીંયા એક આપણી ભૂલ થઈ ગઈ છે 451 નથી આપ્યા 471 આપ્યા છે 471 આપ્યા છે તો 6 ગુણ્યા 154 માઇનસ 16 ગુણ્યા 51 જ્યારે અહીંયા જોઈએ તો 6 ગુણ્યા 52 માઇનસ 16 નો સ્ક્વેર જ્યારે અહીંયા 6 ગુણ્યા 471 માઇનસ 51 નો સ્ક્વેર તો હવે 6 ગુણ્યા 154 કરીએ તો 924 માઇનસ 51 ગુણ્યા 16 કરીએ તો 816 છેદમાં 312 માઇનસ 256 અને 6 ગુણ્યા 471 કરીએ તો 2826 માઇનસ 51 નો સ્ક્વેર એટલે 2601 તો આ બાજુ લખીએ તો 924 માઇનસ 816 એટલે 108 છેદમાં વર્ગમૂળમાં 56 વર્ગમૂળમાં 225 તો બંનેનો ગુણાકાર કરી નાખીએ તો 108 ના છેદમાં વર્ગમૂળમાં 12600
અને 12600 નું વર્ગમૂળ કરીએ તો 108 ના છેદમાં 112.25, તો આર બરાબર 0.96, આર બરાબર 0.96. સીધે સીધો જ આપણને આવા દાખલા એક પાસે ત્યાં રકમ જ આપેલી હશે, સીધે સીધું જ આપણે રકમથી ગણતરી કરવાની થશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આગળ આપણને શું આપ્યું, દાખલા નંબર 15, જ્યાં મધ્યક આપી દીધા છે એક્સ બાર બરાબર 60, વાય બાર બરાબર 95. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો આપણે શું મેળવવાનો છે, સરવાળો મેળવવાનો છે. તો મધ્યકમાંથી લીધેલું વિચલન એટલે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. મધ્યકમાંથી લીધેલું વિચલન એટલે એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, એનો વર્ગ એટલે એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ, વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ, અને એનો સરવાળો એટલે સિગ્મા. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને સિગ્મા વાય માઇનસ વાય બાર. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કેટલો આપ્યો છે, તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આપ્યો છે 920, સિગ્મા વાય માઇનસ વાય બાર આપ્યો છે 1050. તો આપણે હવે આગળ ગણતરી કરીએ. ત્યારબાદ આપણને લીધું છે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકાર, એટલે એક્સ માઇનસ એક્સ બાર એક વિચલન, બીજું વિચલન વાય માઇનસ વાય બાર, એનો ગુણાકાર કરીએ અને એનો સરવાળો, એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર કેટલા આપ્યા છે, માઇનસ 545. તો આર એક્સ વાય બરાબર, આર એક્સ વાય બરાબર 6 / √ σx − x̄ y − ȳ √σx − x̄2, બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર બરાબર કેટલા થશે, તો કે માઇનસ 545 છેદમાં વર્ગમૂળમાં 920 ગુણ્યા વર્ગમૂળમાં 1050. તો માઇનસ 545, આ બંનેનો આપણે શું કરવાનો થશે, બંને વર્ગમૂળનો ગુણાકાર કરશું. બંને વર્ગમૂળનો આપણે ગુણાકાર કરીએ તો 966,000 અને 966,000 નું આપણે વર્ગમૂળ કરીએ તો 982.9 લાખ 66 હજાર નું વર્ગમૂળ કરીએ તો 982.85. તો આપણા માટે થશે સિગ્મા, ઉપરની સાઈડ આવશે માઇનસ 545 જ, ઉપરની બાજુએ માઇનસ 545 જ આવશે બરોબર. જ્યારે છેદમાં વાત કરીએ તો 982.85, અને એના પરથી જ્યારે આપણે આર મેળવતા હોઈએ ત્યારે માઇનસ 0.55, માઇનસ 0.55 બરોબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો હવે જો અહીંયા 2.2 પૂરું થઈ ગયું,
बधा टूका दाखलाओ सहित बधु पूरु थई गयु बराबर। आपणे जोवानुं छे 2.2 स्वाध्याय 2 मां अमुक दाखलाओ एवा छे, એ પહેલા એકાદ ઉદાહરણ છે જે અલગ રીતનું છે, તો એ આપણે પહેલા સમજી લઈએ, કારણ કે આપણે ગુણન પ્રઘાતની એક આખી રીત પૂરી જ કરવાના છીએ બરોબર। ગુણન પ્રઘાતની આખી રીત પહેલા સમજી જ લઈએ બરોબર। તો ગુણન પ્રઘાતની રીત માટે આપણે સમજીએ, તો ગુણન પ્રઘાતની રીત સમજીએ પહેલા આપણે જોઈએ। તો આગળ આપણે સમજીએ તો સ્વાધ્યાય 2 માં એ પહેલા એક ઉદાહરણ આપેલું છે, પેજ નંબર 101 પર ઉદાહરણ નંબર 26। તો ત્યાં આપ્યું છે સીઓવી એક્સ વાય બરાબર જેમ એસ એક્સ નો સ્ક્વેર બરાબર 3:5 અને એસ એક્સ જેમ એસ વાય 1:2। તો જો જેમ પ્રમાણ હોય એટલે છેદમાં લખી શકીએ, તો સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ નો સ્ક્વેર બરાબર 3:5 અને એસ એક્સ ના છેદમાં એસ વાય બરાબર 1:2। તો આર એક્સ વાય બરાબર આર બરાબર શું થશે, તો કે સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ ગુણ્યા એસ વાય। તો સીઓવી એક્સ વાય ના છેદમાં આપણને શું આપ્યું હતું, એસ એક્સ નો સ્ક્વેર આપ્યો હતો, આપણને શું આપ્યું છે એસ એક્સ નો સ્ક્વેર। તો પહેલા એ લખી નાખવાનું સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ નો સ્ક્વેર। હવે જો અંદર ધ્યાન આપો તો ગુણાકાર કરીએ, કારણ કે આપણે એક્સ એક્સ એક જ એસ એક્સ જોઈએ છે, જ્યારે અહીંયા સ્ક્વેર છે એટલે એક એસ એક્સ ઉપર જશે, છેદમાં આપણે એસ વાય જોઈતું હતું જે નથી એટલે એસ વાય ગુણાકારમાં ભાગાકારમાં આવશે, એટલે આ રીતે આપણું પદ બનશે, કારણ કે એસ એક્સ એસ એક્સ ઉડી જશે એટલે શું થઈ જશે, તો કે સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ ગુણ્યા એસ વાય થઈ ગયું, જે ઉપરનું આપણું સૂત્ર હતું એ મુજબ। હવે અહીંયા આપણને આ બે ની કિંમત આપેલી છે, તો સીઓવી એક્સ વાય ના છેદમાં એસ એક્સ નો સ્ક્વેર બરાબર 3:5 ગુણ્યા એસ એક્સ ના છેદમાં એસ વાય એટલે 1:2 બરાબર 3:10। તો આર બરાબર 0.3, આર બરાબર કેટલા આપ્યા છે 0.3। તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ છીએ। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ સ્વાધ્યાયમાં જે એક અલગ રીતનો દાખલો આપેલો છે સેક્શન સી માં દાખલા નંબર 12, સ્વાધ્યાય 2 સેક્શન સી દાખલા નંબર 12 માં જો ધ્યાન આપો તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર કેટલા આપ્યા છે -65, જ્યારે અહીંયા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સોરી આપેલા નથી, એટલે આપણા માટે સીધી રીતનો દાખલો આ થઈ શકે નહીં, પણ એમાં શું આપેલું છે અંદર ધ્યાન આપો તો એસ એક્સ 3 આપ્યા છે અને એસ વાય -4 આપ્યા છે। તો આપણે એન બરાબર આપ્યા છે 10, તો આપણે હવે સીધું સૂત્ર મૂકવાનું આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય, એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય બરાબર -65 છેદમાં 10 ગુણ્યા અહીંયા એક -4 થઈ ગયા છે, -4 નથી પણ પ્લસ છે બરાબર, -4 નથી પણ પ્લસ છે। તો 10 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર -65 ના છેદમાં 120, તો આપણને આર ની કિંમત મળી જશે આર બરાબર -0.54। તો આપણે જેટલી પણ ટૂંકા દાખલાની રીત હતી એ આ વિડીયોમાં પૂરી કરી, તો હવે એવા હોમવર્કમાં જોવાના છે જે ટૂંકા દાખલાઓ હોમવર્કમાં હતા એ। તો હોમવર્કની જો વાત કરીએ તો હોમવર્કમાં સ્વાધ્યાય 2
तो स्वाध्याय बे मा सेक्शन सी मा दाखला नंबर 11 सेक्शन सी मा दाखला नंबर 11 सेक्शन डी नी बात करिए तो दाखला नंबर 10 अने 11 અહીંયા આપણે પેજ નંબર ની વાત કરીએ તો પેજ નંબર આપણને આપ્યા છે 110 જ્યારે અહીંયા પેજ નંબર આપણને આપ્યા છે 111 પર બે દાખલા પેજ નંબર 111 પર એક દાખલો પેજ નંબર 110 પર આ ટોટલ ત્રણ દાખલાઓ તમારે હોમવર્કમાં ગણવાના છે આવતીકાલે આપણે આમાં બીજી રીત જે આપી છે આ એક રીત હતી ગુણન પ્રઘાતની રીત આવતીકાલે આની બીજી રીત એટલે કે ચાર્લ્સ સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધકની રીત વિશે જાણીશું